नमस्कार, હું બ્રિંદા ઠાકર પ્રતિલિપિ અંતર્ગત રાઇટર્સ એકેડેમી પ્રોજેક્ટ માટે આજે આપણી સાથે છે શ્રી પિંકી દલાલ. આપણે એમની સાથે આજે નવલકથા વિશે થોડી ચર્ચા કરીશું. નમસ્કાર મેમ, પ્રતિલિપિ પર આપનું સ્વાગત છે. મેમ, તમે ખૂબ જ સરસ નવલકથાઓ લખી છે, તો આજે આપણે તમારી પાસેથી થોડુંક નવલકથા વિશે વાત કરીશું. તો મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે નવલકથા એટલે શું બેઝિક, તો અને કઈ રીતે વાર્તા લેખનના બાકીના સ્વરૂપોથી નવલકથા એ જુદી પડે છે? એક જ લાઈનમાં કહેવું હોય તો હું એમ કહું કે નવલકથા એટલે વાર્તા છે, પણ વિસ્તારિત થયેલી વાર્તા. અને સામાન્ય રૂપે જે નવલિકા હોય એ બીજ હોય અને નવલકથા હોય એ ઝાડ હોય. અને નવલકથાનું કેનવાસ એટલું બધું મોટું હોય કે એ વાચક અને લખનાર લેખક એ બે વચ્ચે કે એક એવો તાદમ્ય, એક સૂર ઊભો કરે કે એ એનાથી એ બંનેને એકબીજા જોડે બાંધી દે. હોય તો વાર્તાની જ સ્વરૂપ. તમે કોઈ પણ કવિતા લો, ગદ્ય પદ્યની વાત કરીએ કે ફીચર લેખ વાત કરીએ કે નવલિકાની વાત કરીએ, દરેકમાં છેલ્લે તો ઇન્ફોર્મેશનની વાત છે. પણ વાર્તા સ્વરૂપ એક સાચી વાતને પણ જો એ નવલકથાના ફોર્મમાં આવે તો એ વાંચવી એટલી બધી રસપ્રિય થઈ જાય વાચક માટે. અને આ જ ભેદ છે એક નવલિકા અને નવલકથા વચ્ચેનો. છે તો વાર્તા સ્વરૂપ, પણ બંનેના વચ્ચે આટલો નવલકથામાં વાર્તાના કદ એટલે કે લંબાઈ વિશે અમારા લેખકોનું થોડું માર્ગદર્શન કરશો? નવલકથામાં કદને કોઈ બંદિશ હોતી નથી. તમે ધારો તો એ 3 પાર્ટની પણ હોઈ શકે અને એક જ પુસ્તકમાં પણ એ બની શકે. પ્રશ્ન છે કે કેનવાસ તમે કેટલું મોટું લીધું છે, કલર્સ તમે કે કઈ રીતે પૂરો છો. આજ તમે જોયું હશે કે એક સમય હતો કે જ્યારે 3-3 ભાગમાં નવલકથા આવતી હતી, 4 ભાગમાં નવલકથા આવતી હતી. અને સૌથી આપણા લોકપ્રિય લેખક, મારા સૌથી વધુ લોકપ્રિય લેખકને હું માનું તો એ હરકિશન મહેતા. અને એમની પીળા રૂમાલની ગાંઠ, આમિર અલી ઠગની પીળા રૂમાલની ગાંઠ. હવે તમે એ જ 3 વોલ્યુમ જોયા હોય કે જગડાકુના વેરના વડામાં, તો અશ્વિની ભટ્ટની વાત કરીએ, એમની પણ આખેથી માંડીને બધી નવલકથા ખૂબ દીર્ઘ. હવેનો સમય થોડો બદલાયો છે. હવે તમે જોશો તો ન્યૂઝ પણ લોકોને જલ્દીમાં જલ્દી વાંચી લેવા છે કે મોબાઈલ પર વાંચી લીધા. આજે એવો સમય આવ્યો છે કે ટોકિંગ બુક્સ મળે છે અને નવલકથાઓ ફોન પર વંચાય છે, ટેબ્લેટ પર વંચાય છે. આ ધ્યાનમાં રાખીને થોડું એનું સ્વરૂપ જો ચેન્જ કરાય, જરૂરી નથી કે કરવું જ જોઈએ, દરેકની મુનસફીની વાત છે, પણ જો વાચક જોડે એક તાર બાંધી રાખવો હોય તો એને એટલી મોકળાશ આપવી જોઈએ કે અતિ દીર્ઘમાં સરી પડવાને બદલે એની એક નિશ્ચિંત બાંધી રાખીએ, પ્રકરણની લંબાઈ બાંધી રાખીએ. જેમ કે વાચકને વાચક વાંચવામાં વહી જાય અલગ વાત છે, પણ એની પાસે સમયની પણ એક લિમિટ હોય. લેખકને એવું લાગે છે કે હું જે બધું લખીશ તે બધું જે વંચાવવાનું છે, ક્યાં એ છૂટી જાય છે તેનો ખ્યાલ આવતો નથી. એટલે જો ક્રિસ્પ તમે રાખો, પોત તમે એક લિમિટમાં રાખો, તો એનો ફાયદો લેખકને પણ મળે ને વાચકને પણ મળે. નવલકથામાં લેવાતી કથા પ્રયુક્તિઓ જે આપણે કહીએ છીએ એની અલગ અલગ પદ્ધતિઓ વિશે વાત કરશો? તમે પદ્ધતિ માટે એટલે કે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટની ટ્રીટમેન્ટ માટે વાત કરો છો, એટલે કઈ પદ્ધતિ માટે તમે શું કહો છો? પદ્ધતિઓ જેમ કે મેમ, સમયાનુક્રમ, પીઠ ઝબકાર, અતિકથન, અલ્પકથન, આ બધી જે પદ્ધતિઓ છે એના વિશે થોડી જાણકારી. તમે જે આ બધી પદ્ધતિ બોલ્યા ને, કદાચ એ વિશે હું પહેલી વાર સાંભળી રહી છું એવું મને થાય કરે. અચ્છા, એનું કારણ એ છે કે આજના જે પણ નવા નવલકથાકારો છે એ લોકોનું માત્ર ને માત્ર ગુજરાતી સાહિત્ય સુધીનું સીમિત નથી વાંચન. એ લોકોએ હિન્દી પણ એટલું વાંચ્યું હશે, અંગ્રેજી એટલું વાંચ્યું હશે.
અને જ્યારે આ દાયરામાં બંધાવવાની વાત આવે છે તો એક લિમિટેશન પોતે જ દોરી દે છે. જેમ આપણે વારંવાર કેનવાસની વાત કરવામાં, હવે હું મારી વાત કરું તો મારી નવલકથા હું લખું છું ત્યારે મારા મનમાં એક જ લાઈન હોય છે કે એક આ બારીક એક સ્ટોરી લાઈન છે અને એ એક જગ્યાએ કદાચ પૂરી થાય છે, પણ એમાં એવું પણ બને છે કે એમાં વર્ઝન બાય વર્ઝન એટલા બધા આવતા જાય અને મેં ધાર્યું હોય ત્યાંથી કથા થોડી દૂર પણ થઈ જાય, પણ છેલ્લે કથા જ્યાં મારે પહોંચાડવી હોય ત્યાં હું પહોંચાડું. દરેક વખતે દરેક લેખક જોડે એવું નથી પણ બનતું અને થોડું વિષયાંતર પણ થઈ શકે છે. હકીકત તો એ છે કે સૌથી મજબૂત હોવો જોઈએ તમારો વિચાર, તમારું કથા બીજ, અને તમે એને કઈ રીતે નર્ચર કરો છો, તમે એને કઈ રીતે કરો છો. જ્યારે તમે આવા બધા ભારેખમ શબ્દો, મારે નવા વાચકોને તો ખાસ એ કહેવું છે, કારણ કે લોકો એવું માની બેઠા હોય છે કે સાહિત્ય એટલે બધા ભારે ભરખમ શબ્દોથી જેટલા નહીં આવડે તો ડિક્શનરીમાંથી શોધીને નાખવા, અને ત્યાં જ આખો એક મુદ્દો ભૂલાઈ જાય છે. વાત તો વાચકના દિલો દિમાગ સુધી પહોંચવાની છે. હવે તમે એક વાક્યમાં ગંભીર કહેવાય એવા શબ્દ પ્રયોગો કરો જે રોજની બોલીમાં ન બોલાતા હોય, એટલે એને એ વાંચે ખરો, એના મગજને સ્પર્શે, એના દિલને ના સ્પર્શે, અને વાર્તા ત્યારે જ વખણાય, વાર્તા ત્યારે જ સફળ થઈ ગણાય, વાર્તા ત્યારે જ યાદ રહે વાચકને જ્યારે એના દિલને સ્પર્શે. નવલકથા લખાતી હોય ત્યારે દરેક પ્રકરણ લખાતું હોય, અનુસંધાનમાં બીજું પ્રકરણ આવવાનું હોય, અને તમે જ્યારે પ્રકરણ પૂરું થાય તો તમારા લેખનમાં એટલી શક્તિ હોવી જોઈએ કે આવતા અઠવાડિયાનું એ મેગેઝિન હોય, છાપવું હોય કે પછી એ બીજું પાનું હોય, એને માટે વાચકને ઇંતેજારી રહે કે હવે શું, જો હવે શું એ પ્રશ્ન ઉઠવાનો બંધ થઈ જાય તો પછી એક નબળાઈ થઈ જાય અને શક્ય બને કે વાચક તમારી નવલકથા અધવચ્ચેથી મૂકી મૂકી પણ. ઘણીવાર આપણને ફિલ્મ કે સિરિયલ નથી ગમતા ને આપણે અડધેથી ઉઠી જઈએ છીએ, કારણ કે વાર્તાનો પ્રવાહ નબળો પડી જાય છે, કારણ એનું એડિટિંગ ટાઈટ ન થયું હોય. એ જ સિદ્ધાંત વાર્તા પર કામ કરે છે કે જ્યારે તમે વધુ લખવાના મૂડમાં વાચકના મન પરની પકડ ગુમાવી બેસો તો પછી એનો બીજો વિકલ્પ જ નથી આવતો. ક્યાં તો વાચક રસ વિના વાંચે, વાંચવા ખાતર વાંચે, અથવા પછી અડધેથી એ વાર્તા વાંચી છોડી, અને એ લેખક માટે સૌથી મોટું નુકસાન. બિલકુલ. હું મારી નવલકથા વિશે વાત કરું તો મેં ચિત્રલેખાની વાત તો કહી, એ પછી મારી એક નવલકથા હતી વેર વિરાસત, જે પ્રતિલિપિ ઉપર પણ છે અને સાથે સાથે બીજા અક્ષરનાદ અને એવા મીડિયા પર પણ આવી. હલચલ નામના કલકત્તાથી પ્રકાશિત થતા, ચેન્નાઈ બેંગ્લોર પ્રકાશિત થતા આ મેગેઝિનમાં, અને આખરે પુસ્તક રૂપે બહાર આવી. મારો આખી નવલકથા દરમિયાન પ્રોસેસમાં અનુભવ એવો રહ્યો કે ઘણી વાર પાત્રો હાથમાંથી છટકી જતા રહ્યા, કે ધાર્યું હોય કે આ પાત્ર પાસે આપણે આટલું જ કામ લેવું છે, પણ એ એટલું બધું ભારે થઈ જાય, મનમાં પણ ના હોય કે આને આટલી બધી અહેમિયત આપવી છે, તે છતાં પણ ભારે થઈ જાય. જેમ કે વેર વિરાસતમાં મુખ્ય પાત્ર કરતા બીજા બે પાત્રો છે, જેમ કે માધવી અને નાનીમાં, એ એટલા બધા બળકટ થઈ ગયા કે મને પ્રતિલિપિના વાચકોએ જ્યારે માસીબા એટલે નાનીમાં ગુજરી જાય છે તો એને માટે દુઃખ પ્રગટ કરતા પત્રો લખ્યા હતા,
અને જોવાની ખૂબી એ છે કે જે હિરોઈન હતી, જે યંગ હતી, જે દેખાવડી હતી, હિરોઈન હતી, અને એને એટલો બધો પ્રતિસાદ ના મળ્યો જેટલો 70 યર્સ ના નાનીમાને મળ્યો માધવીના બલિદાનને મળ્યો. એટલે ઘણી વાર એવું થાય, અને મારો અનુભવ એવો રહ્યો છે કે જ્યારે જે પાત્રલેખન થતું હોય એની જોડે વહી જાઉં. જ્યારે હું મારી હિરોઈનનું પાત્રલેખન કરતી હોઉં કે જે જે 24-25 વર્ષની છે એ હિરોઈન છે, ત્યારે હું જે હિરોઈન છું, અને જ્યારે હું 70 વર્ષના નાનીમાનું પાત્રલેખન કરું છું ત્યારે હું એ જ નાનીમા છું. અને મને એવું લાગે છે કે એ પરકાયા પ્રવેશનો એક અનુભવ છે એ ખરેખર લેખક માટે પણ બહુ એક નવું ડાયમેન્શન ખોલી આપે છે. અને જ્યારે હું એ પ્રતીતિ કરું કે હું પોતે આખી દુનિયાને હું 70 વર્ષની હોઉં તો કેવી રીતે જોઉં, અને એ જ વસ્તુ તમારું અંદર આવે તો વાચકને એક ખરેખરું સ્પર્શવું જોઈએ, જે એક ખરેખરું ઊંડાણ કે એક ખરેખરી વાત એ વાંચતો હોય કે કોઈ કે કોઈના ઘરમાં ઝાંખી કરતો હોય ને એવો અનુભવ આવે. અને બસ વાર્તાનું મહત્વ ત્યાં જ છે કે સરળમાં સરળ ભાષામાં વાચકને એક વસ્તુ માણવા મળે. જે ખૂબ જ સરસ જાણકારી મેમ, આપના અનુભવો અને આપના અભિપ્રાયો અમારા દર્શકોને, નવા ઉગતા લેખકોને, અને જે બહુ જ રસપૂર્વક વાંચે છે એ દરેકને ખૂબ જ ઉપયોગી થશે. પ્રતિલિપિ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.